કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. નવેમ્બર મહિનામાં શરૂ થતા કચ્છના રણોત્સવને માણવા દેશ વિદેશથી લાખો લોકો કચ્છના મહેમાન બને છે, ત્યારે સફેદ રણની સાથે સાથે જિલ્લાના અન્ય જોવાલાયક સ્થળોની પણ પ્રવાસીઓ મુલાકાત લે છે. મોટા ભાગના પ્રવાસીઓ જિલ્લા મથક ભુજમાં જ ઉતારો કરે છે, ત્યારે ભુજમાં જ પણ ફરવા લાયક અનેક સ્થળો છે. જો તમે પણ કચ્છની મુલાકાતે છો અને ભુજ ફરવું હોય તો આ સ્થળોની ચોક્કસ મુલાકાત લેજો. દરરોજ હજારો પ્રવાસીઓ આ સુંદર સ્થળોની મુલાકાત લઈ આફરીન બોલી ઉઠે છે. સ્મૃતિવન. 2001માં કચ્છ પર ત્રાટકેલા ગોઝારા ભૂકંપે કચ્છની સાથે સમગ્ર દેશને હચમચાવી મૂક્યો હતો. તે ભૂકંપમાં જીવ ગુમાવે દિવંગત આત્માઓની યાદમાં ભુજના ભુજિયા ડુંગર પર એક અદ્યતન ભૂકંપ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂકંપ મેમોરિયલ સાથે આ ડુંગર પર મિયા વાકી ફોરેસ્ટ પણ બનાવવામાં આવ્યું છે અને તેની વચ્ચેથી પસાર થતા ડુંગરના ટોચ પર બનાવેલા સનસેટ પોઈન્ટ પરથી પ્રવાસીઓ ઢળતા સૂરજની સાથે રોશનીથી ઝગમગતા ભુજ શહેરને નિહાળી શકે છે. આયના મહેલ. કચ્છના દરબારગઢમાં જ આવેલું આયના મહેલ કચ્છનું સૌથી સુંદર મહેલ માનવામાં આવે છે. અનેક પ્રકારના અરીસાથી બનેલા મહેલને મિરર પેલેસ તરીકે પણ ઓળખાય છે. 18મી સદીમાં કચ્છના મહારાવ લખપતજી દ્વારા બનાવાયેલો આ મહેલ રાજ પરિવારની વાતો, તેમની તસવીરો તેમજ તેમને મળેલી અનેક ભેટો દર્શાવે છે. ભુજની મુલાકાત લેતા પ્રવાસીઓ આ મહેલ જોવા જરૂર આવે છે. કચ્છ મ્યુઝિયમ. 1877માં સ્થપાયેલો કચ્છ મ્યુઝિયમ ગુજરાતનો સૌથી જૂનો મ્યુઝિયમ છે. મહારાવ ખેંગારજી ત્રીજાના લગ્ન પ્રસંગે તેમને અનેક ભેટ સોગાદો મળી હતી, જેમને પ્રજાના પ્રદર્શન માટે મૂકવા આ મ્યુઝિયમ બાંધવામાં આવ્યો હતો. હમીરસર તળાવના કિનારે આવેલો આ મ્યુઝિયમ પ્રવાસન સિઝનમાં પ્રવાસીઓના ઘસારાથી ધમધમી ઉઠે છે અને આ મ્યુઝિયમમાં મુકાયેલા ક્ષત્રપ રાજવંશના 11 શિલાલેખો સમગ્ર ભારતના કોઈપણ મ્યુઝિયમમાં આવેલા લેખોમાંથી સૌથી વધારે છે. તો તે સિવાય અહીં કચ્છના પ્રાચીન ઓઝારો, ચરણી સિક્કા અને તે સમયના સાધનો પણ પ્રવાસીઓને આકર્ષે છે. પ્રાગ મહેલ. કચ્છના દરબારગઢમાં આવેલું પ્રાગ મહેલ રાજાશાહી સમયે કચ્છના રાજ પરિવારનું નિવાસસ્થાન તેમજ દરબારનું સ્થળ હતું. રાજાશાહી બાદ હવે કચ્છનો રાજ પરિવાર તો અહીં નથી રહેતો, પરંતુ આ મહેલને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરી પ્રવાસીઓને કચ્છના એક સમૃદ્ધ ઐતિહાસિક વારસાની ઝાંખી આ મહેલ દેખાડે છે. 1865માં સ્થાપિત આ મહેલની બનાવટ ઇટાલિયન ગોથિક સ્ટાઇલમાં હોવાને કારણે માત્ર પ્રવાસીઓ જ નહીં પરંતુ તેનું આર્કિટેક્ચર જોવા દેશ વિદેશથી આર્કિટેક્ટ્સ પણ આની મુલાકાત લે છે. ભુજના જોવાલાયક સ્થળો વિશે કચ્છના રાજકુંવરશ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા શું મંતવ્ય આપે છે, આવો સાંભળીએ તેમના શબ્દોમાં. અને ખાસ કરીને નરેન્દ્ર મોદીજીના એક અર્થાત કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એમનો જે સાર્થક હતો એ એક પછી એક બોરના પીછા ઉમેરતા જાય છે. જેમ હમણાં બની વિસ્તારમાં ચિત્તા માટે પણ એ લોકો જે ફિડિંગ માટેનું કરી રહ્યા છે. ખરેખર કચ્છને અલગ રીતે દેખાડવા કચ્છના મોદી સાહેબે જે પ્રયત્ન કર્યા છે એ અલાયદો છે. અને ખાસ કરીને કચ્છમાં પ્રાગ મહેલ, આયના મહેલ, માંડીમાં વિજયવિલાસ પેલેસ અને સ્મૃતિવન અને ચાવડા રખાલ મૃદ્ય. જ્યારે પહેલાં લોકો આવે છે અહીંયા તો એ એમ સમજતા કે કચ્છમાં આવી આપણે એક દિવસમાં ફરીને હાલે જઈએ, પણ અહીંયા આવે ત્યારે ખબર પડે છે ખરેખર કચ્છમાં જે જોવા જેવું છે અન્ય ઠેકાણે ક્યાંય નથી. અને કચ્છમાં આવીને જોવું હોય ને તો ઓછામાં ઓછા 3 દિવસ જોઈએ તો તમે નિરાતે અને શાંતિથી બધું જોઈ શકો છો. આપણે આ માધ્યમ દ્વારા એ કહીશ કે દિવસે ને દિવસે મોદી સાહેબના પ્રયત્નોથી પ્રવાસી નિગમ અને ટુરિઝમમાં એટલો વધારો થતો જાય છે કે ખરેખર કચ્છ માટે, કચ્છના લોકો માટે અને કચ્છની રોજગારી માટે આ એક ઉત્તમ દિવસો છે. અને ખાસ કરીને આના માટે આપણે જેટલા વંદન મોદી સાહેબને કરીએ એટલા ઓછા છે. અને કચ્છમાં હજી એક અમે કહીએ છીએ કે હજી એક એવું પૂછ્યું ઉમેરે કે લોકો એમ કે કચ્છ દેખા તો સબ કુછ દેખા એવો અમારો એક પ્રયત્ન છે. અને ખાસ કરીને આપના માધ્યમ દ્વારા એવું એક સૂચન પણ છે. ગયા વર્ષ કરતાં આ વખતે ઘણા વધારે આવ્યા છે. વિજયવિલાસમાં પણ 52,000 જેવા લોકો હોય અત્યાર સુધી ત્યાં 1 મહિનામાં આવ્યા છે. સ્પેશિયલ રિપોર્ટ, કબીર ન્યૂઝ, કચ્છ.